સુરતના કામરેજ વિસ્તારમાં બની કાર સળગવાની ઘટના. કાર સહિત ચાલક પણ બળીને ખાક. પુત્રએ વ્યક્ત કરી હત્યા થઈ હોવાની આશંકા. ગઈકાલે રાત્રિના સમયે કામરેજ તાલુકાના કામરેજથી ઘલુડી ગામ તરફ જવાના માર્ગ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં સવાર ચાલક પણ બળીને ભડતો થઈ ગયો હતો. જોકે કારની નંબર પ્લેટ પરથી મૃતકના પુત્રએ આ વ્યક્તિની ઓળખ કરી હતી. મૂળ માણસાના અને કામરેજ ખાતે રહેતા પરબતસિંહ રાઠોડ નામનો આ વ્યક્તિ ઝીંક પ્લસ નામની ખાતર બનાવવાની કંપનીમાં દક્ષિણ ગુજરાતના ડેવલપમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રે ઘલુડી ગામે આવેલા મંદિરથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કામરેજ ઘલુડી માર્ગ પર ઘટના બની હતી. જોકે સમગ્ર ઘટના બાબતે સ્થળ પર પહોંચેલા મૃતકના પુત્રએ પોતાના પિતાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્રણ દિવસ અગાઉ પણ મૃતક કામરેજની રંગોળી ચોકડી પાસે હતા. દરમિયાન અજાણ્યા ઈસમોએ કાર પર પેટ્રોલ નાખી તેમને બિવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, કામરેજ.